અમારી D9 ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. ભરૂચમાં કોરોના વેક્સિન માટે લોકો વેક્સિનેશન સેન્ટર ઉપર મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે, જેનાથી કોરોના સંક્રમણ વધવાનો પણ ભય રહ્યો છે. તંત્ર દ્વારા યોગ્ય આયોજન કરવામાં આવે તે પણ હાલ ખૂબ જ જરૂરી બન્યો છે. કોરોનાની બીજી લહેર ભારે ઘાતક નીવડી રહી છે. હોસ્પિટલો ફૂલ થઈ જવા સાથે બેડ, ઓક્સિજન અને ઇન્જેક્શન માટે લોકો વલખા પણ મારી રહ્યા છે. કેટલાય પરિવારોએ પોતાના સ્વજનો પણ ગુમાવ્યા છે, જેથી કોરોના વેક્સિન પ્રત્યેની શરૂઆતી નિરસતા બાદ હવે લોકોમાં રસી મૂકાવવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન સરકાર દ્વારા 18 વર્ષથી ઉપરના તમામને રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે, પણ રસીનો જથ્થો પૂરતા પ્રમાણમાં ન હોવાથી કહેવા ખાતર 2-3 સેન્ટરો પર રસીકરણ ચાલી રહ્યું છે. 18થી વધુ ઉંમરના લોકો માટે તેમજ વયસ્કો માટે રસીકરણ કેન્દ્રો અલગ છે, પણ તેની સંખ્યા ખૂબ ઓછી છે. તે ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં રૂપિયા ચૂકવી રસી મેળવી શકાતી હતી તે સુવિધા પણ બંધ થઈ છે, જેથી એક ડોઝ લેનાર વયસ્કો માટે ભારે હાલાકી સર્જાય છે. યોગ્ય માહિતી અને વેક્સિનના અભાવે એકથી બીજા સ્થળે વયસ્કો બીજા ડોઝ માટે દોડધામ કરી રહ્યા છે. રસી મેળવવા માટે રસીકરણ કેન્દ્રો પર વહેલી સવારથી જ લાઈનો લાગી રહી છે, જેથી ખૂબ મોટી સંખ્યામાં લોકો રસીકરણ કેન્દ્રો પર ઉમટી રહ્યા છે. વેક્સિન સેકન્ડ ડોઝ મૂકવા માટે 3 દિવસથી સિવિલમાં ધક્કા ખાતો હતો, એના 4 દિવસ પહેલા ગયેલો, વેક્સિન છે નહીં. હવે આજે સવારના લોકો 8 વાગ્યાના ઉભેલા છે અને કોઈ 6:30 વાગ્યાના ઉભેલા છે પબ્લિક. આ બધા સિનિયર સિટીઝન છે, તાપમાં ઉભેલા છે અને કોઈ ક્લેરિટી નથી કે સેકન્ડ છે કે ફર્સ્ટ છે. કેમેરામેન વિરલ રાણા સાથે સચિન પટેલ, D9 ન્યૂઝ, ભરૂચ.